કોલોની જ્યારે દેશી વાનગીઓની વાત આવે તો કઈ કઈ દેશી વાનગીઓ તમારા દાદી બનાવતા હતા? મારા દાદી તો છે ને બહુ જ સરસ વાનગીઓ બનાવતા, એટલી ઇન્ટરેસ્ટિંગ હોય ને. અત્યારે આપણે બનાવીએ પણ એમના હાથનો સ્વાદ તો ના જ મળે. યસ, એક્ચ્યુઅલી અને દેશી વાનગીઓનો સ્વાદ જ એટલો સરસ હોય ને કે ગમે તેમ ફરીને ગમે તેટલી વિદેશી વાનગીઓ ખાધી હોય પણ છેલ્લે તો આપણને દેશી વાનગીઓ જ. યસ યસ. તો આજે રસોડે દેશી વાનગીઓમાં શું બનવાનું છે? આજે આપણે સૌથી પહેલા બનાવવાના છે આખી ડુંગળીનું શાક. આખી ડુંગળીનું શાક? હા, એટલે આમ કાઠિયાવાડી સ્ટાઈલ. યસ. ઓકે, અને એના પછી? એના પછી આપણે બનાવશું ગાંઠિયાનું શાક. ડુંગળી ને ભરવાની હોય છે અને એની અંદર નો જે મસાલો છે ને એ આપણે ભરેલા શાક નો જે મસાલો હોય ને એ લીધો છે. અચ્છા, ઓકે, તો શરૂ કરીએ. હા, ચોક્કસ. ફ્રેશ નારિયેળનું છીણ છે, એટલે કે લીલા નારિયેળનું છીણ છે, એ લઈએ છે પાકો. ઓકે, એટલે તમે છાલ કાઢી લીધી છે? હા, છાલ કાઢી અને પછી એને મિક્સરમાં ક્રશ કરી લીધા છે. ઓકે, રાઈટ. શીંગનો ભૂક્કો લીધો છે, શેકેલી શીંગનો. પાકપ લઈએ છે, પાકપ કોથમીર લઈએ છે. ખાસી બધી? હા. એક ચમચી લસણ લઈએ છે વાટેલું. હા. મીઠું લઈએ છે સ્વાદ પ્રમાણે. લાલ મરચું લઈએ છે એક ચમચી. પાંચ ચમચી હળદર લઈએ છે. એક ચમચી દાણા જીરું લઈએ છે. ઓકે, હવે બધું આપણે મિક્સ કરી લઈશું. રાઈટ. દેશી વાનગીઓની આ જ ખાસિયત હોય કે બહાર ખાસ કંઈ લેવા જવાની જરૂર જ ના હોય, ઘરમાંથી જ મળી જાય. હા. હવે આમાં બે ચમચી તેલ એડ કરીએ છે. અચ્છા. મિક્સ કરી લઈએ. આમાં તમે શિંગદાણા અને કોપરું લીધું છે, આપણે તલ કે એવું કંઈ લઈ શકીએ? તલ લઈ શકો તમે, શિંગદાણાની બદલે ચણાના લોટને શેકીને લઈ શકો. મસાલો તૈયાર છે. ડુંગળી ભરી લઈએ. ઓકે, ડુંગળીને કટ કરવાની છે. આવી નાની નાની જોઈને જ લેવાની છે કેમ કે આપણે આખી ભરીએ છે. બરાબર છે. ઓકે, હા, ઓકે. ચાર જીરા. હા, થોડું ખોલી લેવાનું એને, એટલે આપણે મસાલો અંદર ભરી શકીએ. ઓકે, સ્પેશિયલી નાની ડુંગળી જ લેવાની આના માટે. હા, નાની ડુંગળી લેવાની. અને આ ગુલાબી લેવાની? નાની ડુંગળીમાં પછી તમે સફેદ લ્યો, ગુલાબી લ્યો, કોઈ પણ ચાલે. ઓકે, ફક્ત પેલી મદ્રાસી નહીં લેવાની. હા, એ નહીં લેવાની. હા, ડુંગળી કટ થઈ ગઈ છે. યસ. હવે એમાં મસાલો ભરી દઈએ. યસ. અને અત્યારે તમે ડુંગળી કેટલી લીધી છે? અત્યારે આપણે 250 ગ્રામ લીધી છે. જો કાઠિયાવાડ બાજુ તમે ફરવા ગયા હોય ને તો દરેકે દરેક ઢાબા ઉપર તમને આ સ્પેશિયલ મેન્યુ, એમાં તમને આ શાક તો મળે જ. હા, અને આપણને ભાવે ભી બહુ ઢાબાનો. યસ યસ. એટલું બધું તેલ હોય એમાં, એટલા બધા મસાલા હોય, તોય બહુ જ. હા, તો જો જે રેસ્ટોરન્ટમાં ખાશું અને એના કરતા આપણે ધાબા પર જમીએ ને તો એ વધારે ટેસ્ટ ભાવે આપણને. આ મસાલામાંથી અત્યારે આપણે ડુંગળી ભરી રહ્યા છે, આ જ રીતે રીંગણા ભરી શકીએ? રીંગણા ભરી શકો, દૂધી ભરી શકો. ઓકે, ગલકા ભરી શકો. અચ્છા, ઓકે. પરવળ ભરાય. શું વાત છે. હા, ઓકે. ઘણા બધા શાક ભરીને આપણે કરી શકીએ. રાઈટ. ડુંગળી ભરાઈ ગઈ છે, વઘારી લઈએ. ઓકે, કાઠિયાવાડી શાકમાં તેલનું પ્રમાણ ચડિયાતું હોય. યસ યસ. ચાર મોટી ચમચી તેલ લઈએ છે. ઓકે, પહેલા મસાલો લઈએ છે બે ચમચી. ઓકે, એકાદ મિનિટ માટે સાતળી લેવાનો. ઓકે, એટલે પહેલા વઘારમાં મસાલો જ સીધો સાતળવાનો. હા. ઓકે, હવે ડુંગળી મૂકી દેવાની છે. આ શાક બનતું હોય તો સુગંધથી પણ લોકોને ખબર પડી જાય કે આજે કંઈક મસ્ત બની રહ્યું છે. હા, અને જે આ વધ્યો છે. હા, એ મસાલો પણ આપણે એડ કરી દઈએ. ઓકે,
હવે ઢાંકી અને એને ધીમા ગેસે ચડવા દઈએ. બરાબર છે. કેટલી વાર લાગે આને? આમ તો 7-8 મિનિટમાં થઈ જશે. ઓકે, એટલે આપણે પાણી કે કશું મૂકવાની જરૂર ના, એમ નેમ. હા, વચ્ચે વચ્ચે આપણે એને હલાવતા રહેશું. હા હા, અને એકદમ ચડી નથી જવા દેવાના. હા હા હા, થોડા કડક રાખવાના. ઓકે, જોઈ લઈએ શાકને. યસ. થોડું આવું થવું જ જોઈએ. હા હા હા, અને બહુ મસ્ત સુગંધ આવે છે. હા, ઓલમોસ્ટ થવા આવ્યું છે. હા હા હા, હવે ફરી આને 2-3 મિનિટ માટે ચડવા દઈશું. ઓકે, શાક તૈયાર છે. સર્વ કરી લઈએ. આ શાક તમે થાળીમાં સર્વ કરો ને મહેમાનોને તો એવું જ લાગે કે બહારથી લાવ્યા છો. હા, એટલું સરસ દેખાય છે. આ તૈયાર છે આખી ડુંગળીનું શાક, તેની સાથે જુવારની રોટલી, લસણની ચટણી અને છાશ. તો તમારા ઘરે પણ જો કાઠિયાવાડી જલસા કરવા હોય ને તો આ શાક ચોક્કસથી બનાવવું જ પડે, અને એના માટે લખી લેવાની રીત.